આપણી આઈટમ છે ધ્રુતભ્રુષ્ટ હરિદ્રા. એમાં અમે 100 ગ્રામ હળદર લીધી છે, આ 10 ગ્રામ દિવેલ લીધું છે અને 10 ગ્રામ ગાયનું ચોખ્ખું ઘી લીધું છે. એટલે હવે આ તમે જુઓ, હળદરમાં દિવેલ અને ઘી આપણે ભેળવી રહ્યા છીએ. લોટમાં મોણ નાખ્યા પછી લોટને જેમ આપણે મસળીને ચારે બાજુ એનું મોણ પ્રસરાવીએ એવી રીતે આ પ્રસરાવી દેવાનું છે. જુઓ, હવે આ ઘી અને દિવેલ દીધેલી હળદર છે. હવે આપણે આ લોખંડની કઢાઈમાં એને ધીરા તાપે શેકી લઈશું. એકદમ શાંતિથી ધીરે ધીરે શેકવાની છે. એનો રંગ લાલ થશે, તમે જોઈ શકશો, અને સુગંધ પણ બહુ સરસ આવશે. ત્યારે આપણે એને નીચે ઉતારી લેવાની છે. દિવેલ અને ઘીના મોણવાળી હળદર એટલી ખાંસીના ઉપચાર માટે અગત્યની છે. એની સાથે સીતોપલાદી ચૂર્ણ, જેઠી મધ ચૂર્ણ, ઘી અને મધ એ ભેળવીને આપીએ એટલે ઉધરસનો અચૂક ઈલાજ છે. એટલા માટે આપણે આ મહેનત કરીને બધાને બતાવી રહ્યા છીએ કે ઘરમાં જ આ રીતે કરવાથી એકદમ સરસ રીતે ઉધરસને મટાડી શકાય છે સહેલાઈથી. એકદમ શાંતિથી ધીરા તાપે ધીરે ધીરે સતત હલાવી હલાવીને આને બનાવવાની છે. એક સરખી બધી ભળીને શેકાઈ જાય એ બહુ જરૂરી છે. ધુમાડા નીકળતા દેખાશે તમને. હળદર શેકાઈ જવાની તૈયારીમાં જ છે. જોયો એનો રંગ સરસ લાલ થઈ ગયો છે. બહુ જ વધારે લાલ કરીને આને આપણે બાળી નથી નાખવાની. આ એકદમ સરસ શેકાઈ ગઈ છે એટલે હવે આપણે ગેસ બંધ કરી દઈએ. થોડી વાર ગેસ બંધ કર્યા પછી પણ બર્નર ગરમ હોવાથી એના ઉપર રાખીને હલાવતા રહેવાનું એટલે ગરમી નકામી ના જાય. તમે જોઈ શકો છો એકદમ સરસ લાલ ચટક થઈ ગઈ છે. આ થઈ ધ્રુતભ્રુષ્ટ હરિદ્રા. અને ઘી ને દિવેલ આવે એટલા માટે એનું નામ આ રીતે ઋષિ મુનિઓએ આપણને શીખવાડ્યું છે. અને આ હળદર ગરમ ના પડે એટલે શરદી, કફ, ઉધરસ આ બધા માટે અત્યંત ઉપયોગી છે.